પલસાણા તાલુકાના માખીંગા ગામમાં આવેલા આંબાવાડીમાં બાઇક ઉપર આવેલા ત્રણ ઇસમોએ એક ચોકીદારની હત્યા કરી રૂપિયા 2 લાખની કેરી ચોરી કરી જવાની બનેલી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બારડોલીના આશિયાના નગરમાં રહેતા રઈસ ખાન નામના શાકભાજી અને ફ્રૂટના વેપારીએ પલસાણા તાલુકાના માખીંગા ગામ ખાતે આવેલ એક પ્રજાપતિ પરિવારની આંબાવાડી 1 મહિના પહેલા રૂપિયા 8 લાખમાં ભાડે રાખી હતી, જેમાં ચોકીદાર તરીકે સુરેન્દ્ર મેવાલાલ વણવાસી અને સુરજ રાકેશ શુક્લા નામના 2 યુવકોને ચોકીદાર તરીકે વાડીમાં રાખ્યા હતા. આ બંને ચોકીદારો રાત્રિએ વાડીમાં હતા. તે વખતે બાઇક ઉપર આવેલા 3 ઇસમો પૈકી 1 ઇસમે બંને ચોકીદારોને જણાવ્યું હતું કે અમને રઈસભાઈએ તેમને ખાવાનું અને દારૂ આપવા માટે મોકલ્યા છે. તેમ કહી 3 પૈકીના 1 યુવક સુરજ શુક્લા નામના ચોકીદારને બાઇક ઉપર બેસાડી પલસાણા ખાતે આવેલ સાગર હોટલ પર લઈ ગયો હતો, જ્યાં તેને જમવાનું મંગાવી સુરજને જમવા બેસાડ્યા બાદ તે ગાયબ થઈ ગયો હતો. જો કે મોડી રાત સુધી પણ જમવાનું લાવનાર યુવક નહીં દેખાતા. ચોકીદાર સુરજે હોટલના મેનેજરને ફોન પરથી તેના શેઠ રઈસ ખાનને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. પછી રઈસભાઈ આંબાવાડીમાં આવતા ત્યાં આંબા પરથી ઉતારેલી 240 કેરીના ક્રેટ જોવા મળ્યા ન હતા અને ચોકીદાર સુરેન્દ્ર પણ મળી આવ્યો ન હતો. જો કે બીજા દિવસે સવારે રઈસભાઈ પોતાની આંબાવાડીમાંથી કેરીની ચોરી તેમજ રખેવાલ સુરેન્દ્ર વણવાસી ગુમ થયાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ આંબાવાડીની બાજુમાં આવેલ ખેતરમાંથી સુરેન્દ્રની હત્યા કરેલી લાશ મળી આવતા રાત દરમિયાન બાઇક પર આવેલા ઇસમો ચોકીદાર સુરેન્દ્રની હત્યા કરી કેરીની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પલસાણા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ વહેલી સવારે એટલે અંદાજે 2 વાગ્યાથી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન પલસાણાના માખીંગા ગામની સીમમાં એક આંબાવાડીઓ આવેલું છે. એ આંબાવાડિયાની અંદર 2 મજૂરો રાત્રે રોકાયેલા હતા. એ પૈકી 1 મજૂરને 3 અજાણ્યા ઇસમોએ રાત્રે આવી અને જમવાનું જમાડવાના બહાને સાથે લઈ ગયેલા હતા. એને કોઈ હોટલ ઉપર લઈ જઈ જમવા બેસાડી અને જે ઇસમ એને લઈ ગયેલો હતો તે પણ ત્યાંથી જતો રહ્યો. બાદમાં એ જે ઇસમ છે જેને લઈ ગયેલા હતા સાથે એનું નામ છે સુરજ. એ સુરજે એના શેઠને ફોન કરીને બોલાવ્યા કે મને એક માણસ અહીંયા મૂકીને ગયેલો છે, તમારા નામથી મને અહીંયા મૂકીને ગયેલો હતો. ત્યારબાદ શેઠ ત્યાં આવ્યા અને શેઠે પછી આ માણસને સાથે જ્યારે આંબાવાડિયામાં પાછા જઈને જોયું તો ત્યાં આગળ 240 કેરેટ ભરેલી જે કેરી હતી એ કેરેટ ત્યાં મળ્યા નહીં અને ત્યાં આગળ ટ્રક જેવા ટાયરના નિશાન આપણને મળ્યા છે. પછી જે બીજો મજૂર જે સુરેન્દ્ર બનવાસી હતો જે આની અંદર મરણ ગયેલો છે એ વ્યક્તિ ત્યાં મળી આવેલો નહીં. રાત્રે શોધતા સવારે આપણી પાસે આવ્યા અને આપણે પછી આ માણસની શોધખોળ કરી ત્યારે એ બાજુના ખેતરમાં એની આપણને લાશ મળી છે. એને ચપ્પુ જેવા કોઈ તીક્ષ્ણ હથિયારથી મારી નાખવામાં આવેલો છે. એને મારી અને 240 કેરેટ કેરી કે જેની અંદાજિત કિંમત 2-3 લાખ રૂપિયા છે એની લૂંટ કરીને અજાણ્યા ઇસમો નાસી ગયેલા છે, જેના આધારે આજે આપણે ગુનો દાખલ કર્યો છે. અત્યારે આપણે આપણી જિલ્લાની LCB, SOG અને પલસાણા પોલીસની મદદથી ગુનો ઉકેલવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે CCTV ફૂટેજીસ અને જેટલા મજૂરો આમાં કામ કરીને ગયેલા છે એ લોકોની પૂછપરછના આધારે આપણે તપાસ કરી રહ્યા છીએ.